गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे ધોરણમાં સાયન્સ પ્રકરણ બીજો આપણે જોઈએ છે. આપણી આસપાસમાં દ્રવ્યો શુદ્ધ છે, આપણે ગઈકાલે જોયું કે જુદી જુદી અંગીકરણની પદ્ધતિ જે પદાર્થ છે જે મિશ્રણ અલગ અલગ મિશ્રણમાંથી પદાર્થ છે અલગ અલગ રૂપ માટે પદ્ધતિ છે અલગ અલગ રૂપ છે. આપણે ગઈકાલે મિશ્રણની પદ્ધતિ છે, પછી બાષ્પીભવનની પદ્ધતિ એ આપણે ગઈકાલે જોયું હતું. હવે આપણે આજે જોઈએ કે હવામાંથી વિવિધ વાયુઓ કેવી રીતના મેળવી શકાય, કે હવા સામાન્ય રીતે એક કરતા વધારે વાયુ વિભાગીય નિષેધન દ્વારા આપણે ગઈકાલે પણ જોયું કે વિભાગીય નિષેધન છે એની અંદર સામાન્ય રીતે આપણે પેટ્રોલ છે, પેટ્રોલિયમના વિવિધ ઘટકો છે એને અલગ કરવામાં આવે છે. નિષેધન પદ્ધતિની અંદર ગઈકાલે આપણે પાણી અને એસિડ એ બંનેનું માપન જોયું. પાણી અને એસિડ છે બંનેનું મિશ્રણ હોય તો એમાંથી કેવી રીતે અલગ થાય છે. આવી જ રીતે વિભાગીય નિષેધન દ્વારા હવા છે વિવિધ જે એના ઘટકો છે તેના ઘટકોનું અલગીકરણ કરી શકાય છે, અલગ કરી શકાય છે, વર્ગીકૃત એટલે કરી શકાય છે. એના માટે સૌ પ્રથમ આ પદ્ધતિનો અલગ અલગ એના તબક્કાઓ પહેલા તબક્કામાં આપણે જોઈએ ને સૌ પ્રથમ તો હવા છે એના ઉપર દબાણ વધારો અને તાપમાન ઘટાડા દ્વારા હવાને સંકોચાય અને એને ઠંડુ કરવામાં આવે છે. દબાણ વધારવામાં આવે અને તાપમાન ઘટાડો કરવામાં આવે અને એના દ્વારા શું કરે હવાને સંકોચે હવાને સંકોચે ત્યાર પછી ઠંડી પાડે છે. એટલે કે એ હવા છે એ પ્રવાહીકૃત હવા અને પ્રવાહીકૃત હવા છે એ વિભાગીય નિષેધન સ્થળને પછી શું કરવામાં આવે છે કે ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે અને ગરમ કરતા આપણને જુદા જુદા જે તાપમાને છે ઓક્સિજન છે હાઇડ્રોજન છે કાર્બન છે ઓર્ગન આવા બધા જે વાયુઓ છે એ વાયુઓનું આપણને ટકાવારી પ્રમાણ મળે છે. હવે આપણને ખ્યાલ છે આપણે ઓક્સિજનના સિલિન્ડર આવે આપણને ખબર કે હોસ્પિટલો છે એની અંદર વપરાય છે. શ્વાસ લેવામાં કે કઈ તકલીફ થતી હોય ઓક્સિજન જો પૂરો ફેફસાને ન મળતો હોય આ રીતના શું કરવામાં આવે છે કે ઓક્સિજન છે એ ચડાવવામાં આવે ઓક્સિજનના સિલિન્ડર. એટલે કે આપણે હવામાંથી ઓક્સિજન વાયુઓ છે એ આપણે જો મેળવ કારણ કે ઓક્સિજનથી ક્યાંથી આપણને મળવામાં હવામાં આપણને ખ્યાલ 21% ઓક્સિજનનું પ્રમાણ છે, 78% નાઇટ્રોજન છે, એ સિવાય બીજા અન્ય વાયુઓ છે. એટલે કે આપણે હવામાંથી જો ઓક્સિજન મેળવવા માંગતા હોઈએ તો હવામાં હાજર રહેલા તમામ વાયુઓ છે ને એમાંથી અલગ કરવો પડે છે ઓક્સિજન. હવામાં જેટલા પણ વાયુ છે એને શું કરવું પડે છે અલગ કરવો પડે છે. એટલે કે દબાણના વધારાથી હવા છે એનું સંકોચન થાય, દબાણના વધારાથી હવાનું સંકોચન થાય, તાપમાન છે એ તાપમાન ઘટે એટલે હવા ઠંડી પડે એને પ્રવાહીકૃત સ્વરૂપે એને મેળવવામાં આવે છે. અને આવી પ્રવાહીકૃત હવા છે એને વિભાગીય નિષેધન દ્વારા શું કરવામાં આવે છે ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે જ્યાં ઉત્કલન બિંદુને આધારે જુદી જુદી ઊંચાઈ વિવિધ વાયુઓ છે એ અલગ અલગ મેળવવામાં આવે છે. એટલે સમજો કે આપણે જો હવામાંથી આપણે ઓક્સિજન વાયુ મેળવવા માંગતા હોય તો સામાન્ય રીતે એમાંથી બીજા અલગ અલગ જે વાયુઓ છે હવામાં ઓક્સિજન મેળવવા માટે એની સાથે જે અન્ય વાયુઓ છે એને અલગ કરવામાં આવે છે, એને છૂટા પાડવામાં આવે. એટલે કે સૌ પ્રથમ દબાણ વધારે વડે શું કરવામાં એનું સંકોચન અને તાપમાન ઘટે તાપમાન ઘટાડવામાં આવે અને પછી એને ઠંડુ પાડે એટલે હવા છે એમાં આવે છે પ્રવાહી પ્રવાહી કોઈ દવા
પ્રવાહ એટલું દવા છે એની જે નિસ્યંદન તારણ એ નિસ્યંદન સ્તંભની અંદર એને ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે અને ગરમ કરતા શું થાય કે જુદા જુદા ઉત્કલન બિંદુએ હવામાં રહેલા જે અલગ અલગ વાયુઓ છે એને વિવિધ વાયુઓ છે એ જુદી જુદી ઊંચાઈએ અલગ અલગ જુદા જુદા ઉત્કલન બિંદુએ ભેળવવામાં આવે છે એટલે એની સાથે આપણને હવામાંથી અલગ અલગ જે વાયુઓ છે એના ઉત્કલન બિંદુ અને જે નિસ્યંદન સ્તંભ હોય છે એની જુદી જુદી ઊંચાઈએ એ આપણને મળે છે એટલે મેળવવામાં અશુદ્ધ જે નમૂનાઓ છે એમાંથી શુદ્ધ કોપર સલ્ફેટ આપણે મેળવવું તો કેવી રીતના મેળવીશું હવે એની અંદર આપણે જોઈએ ને સામાન્ય રીતે એક બાષ્પ વાટકી છે એમાં અશુદ્ધ કોપર છે અને એ અશુદ્ધ કોપર છે બાષ્પ વાટકીમાં લીધા પછી એને ન્યૂનતમ પાણી છે એની અંદર શું કરો પાણીમાં દ્રાવ્ય છે ન્યૂનતમ પાણીમાં એને દ્રાવ્ય કરો ત્યાર પછી આ અશુદ્ધિઓ છે એને ગાળણ પ્રક્રિયા દ્વારા દૂર કરો જે અશુદ્ધિ એને ગાળણ પ્રક્રિયા દ્વારા દૂર કરો અને સંતૃપ્ત દ્રાવણ મેળવવા માટે કોપર સલ્ફેટ છે એના દ્રાવણમાંથી પાણી બાષ્પી કરો એટલે સંતૃપ્ત દ્રાવણ મેળવવા માટે કોપર સલ્ફેટ છે એ પાણીમાં આપણે દ્રાવ્ય કરેલું એટલે એને જે પાણી છે પાણીનું શું કરવામાં આવે કે બાષ્પીભવન કરો અને ત્યાર પછી ગાળણ પત્ર વડે એને ઢાંકી અને ઢાંકી અને કોઈ પણ પ્રકારના ખલેલ પહોંચાડ્યા સિવાય એમને ઓરડાનું જે તાપમાન છે એમાં ઠંડુ પાડવા દો એટલે કે એને એક દિવસ રાખી અને ત્યાર પછી આપણે બાષ્પ વાટકીમાં જોઈએ તો ઉપર સલ્ફેટના આપણને સ્ફટિક મળે છે એટલે આ પદ્ધતિ છે ને એ સ્ફટિકી કરવાની બરાબર સ્ફટિકીકરણ પદ્ધતિ દ્વારા અશુદ્ધ નમૂનો છે એમાંથી શુદ્ધ કોપર સલ્ફેટ છે એટલે કે શુદ્ધ કોપર સલ્ફેટ મેળવી શકે એમાં શું કરાય કે પાસ કરવાની એમાં અશુદ્ધ જે કોપર સલ્ફેટ છે એ એમાં ન્યૂનતમ પાણીમાં એ અશુદ્ધ કોપર સલ્ફેટ ને દ્રાવ્ય ત્યાર પછી એમાં ગાળણ ક્રિયા દ્વારા જે બીજી અશુદ્ધિ હોય છે એને ગાળી ત્યાર પછી તો કે આ જે કોપર સલ્ફેટ છે એને બાષ્પીભવન સંતૃપ્ત દ્રાવણ મેળવવા માટે બાષ્પીભવન કરો અને ત્યાર પછી એને ફરી પાછું આપણે જોઈએ તો કે જે ગાળણ પત્ર છે એના વડે એને ઢાંકી દો અને એને ઠંડુ પાડવા માટે ઓરડાના તાપમાન એક દિવસ સુધી રહેવા અને ત્યાર પછી એમાં પાણી જે બાષ્પીભવન થઈ જાય અને આપણે જોઈએ ને ઉપર સલ્ફેટના સ્ફટિક આપવું પડે છે એટલે આ પદ્ધતિ જે છે પદ્ધતિ જે શું કહેવામાં આવે છે સ્ફટિકીકરણ અને સામાન્ય રીતે આપણે સ્ફટિકીકરણ પદ્ધતિ છે ને એ ઘન પદાર્થોનું શુદ્ધિકરણ માટે સ્ફટિકીકરણ પદ્ધતિ ઘન પદાર્થોનું શુદ્ધિકરણ માટે વપરાય છે અને એ ઉદાહરણ તરીકે દરિયાનું જે પાણી છે એ પાણીમાંથી જે મળતું મીઠું છે એ મીઠામાં ઘણી બધી અશુદ્ધિ હોય છે અને એને દૂર કરવા માટે સ્ફટિકીકરણ પદ્ધતિ છે એના વપરાય છે એટલે આપણને ખ્યાલ આપણે મીઠું રોજિંદા જીવનમાં આપણા ઉપયોગી પદાર્થ છે મીઠું છે આપણને ક્યાં છે કે દરિયાના પાણીમાંથી મેળવવામાં આવે છે એટલે કે દરિયાના પાણીની અંદર તો મીઠા સિવાય ઘણી બધી અશુદ્ધિઓ હોય મીઠાની સાથે કેટલી બધી અશુદ્ધિ હોય છે આ અશુદ્ધિ દૂર કરવા માટે તો કે સ્ફટિકીકરણ પદ્ધતિ વપરાય છે એટલે કે દરિયાના પાણીમાં કે મીઠું મેળવવા માટે સ્ફટિકીકરણ પદ્ધતિ વપરાય છે અને દ્રાવણમાંથી જે શુદ્ધ ઘન પદાર્થ જે સ્ફટિક સ્વરૂપે અલગ મેળવવા માટે વપરાતી પદ્ધતિ એટલે કે દ્રાવણ જે દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થ સ્ફટિકી સ્વરૂપ સ્ફટિક સ્વરૂપ મેળવવા માટે વપરાતી પદ્ધતિને સ્ફટિકીકરણ કહેવાય છે અને સ્ફટિકીકરણ પદ્ધતિ છે એ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતા પણ ચડિયાતી છે કારણ કે આપણે જોઈએ ને તો આપણે ઘણી વાર મીઠું છે પાણીની અંદર દ્રાવ્ય છે પાણી મીઠા પાણીમાં મીઠું દ્રાવ્ય નહીં ત્યાર પછી એ મીઠા પાણી મીઠાવાળું પાણી તમે બધું લેવા ઓરડામાં ગમે ત્યાં કે એ રકાબીમાં રાખીને મૂકી દો થોડાક સમય થોડા દિવસ તો પાણી ધીમે ધીમે બાષ્પીભવન થઈ જાય ફરી પાછું આપણને મીઠું છે એ સ્ફટિક સ્વરૂપે જોવા મળે છે એટલે કે આ રીતના દ્રાવણની અંદર જે દ્રાવ્ય ઘન પદાર્થ દ્રાવણમાં રહેલો જે દ્રાવ્ય ઘન પદાર્થ છે એટલે કે દ્રાવણમાંથી રહેલો જે ઘન પદાર્થ છે એ દ્રાવણમાંથી શુદ્ધ ઘન પદાર્થ સ્ફટિક સ્વરૂપે મેળવવા માટે પદ્ધતિ સ્ફટિકીકરણ કરવામાં આવે છે
અને સ્ફટિકીકરણ પદ્ધતિ એ સાદી જે બાષ્પીભવન પદ્ધતિ છે તેના કરતાં પણ ચડિયાતી છે. કારણ શું? કારણ કે કેટલાક ઘન પદાર્થો છે એમાં વિઘટન પામે છે અને ખાંડ જેવા જે શુદ્ધ પદાર્થો ખાંડ જેવા જે કેટલાક પદાર્થો છે એ શુષ્કતા સુધી ગરમ કરતા એ બળી જાય છે, કાળા પડી જાય છે. જ્યારે ગાળા પછી કેટલીક અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય થયેલી હોય છે કે જે બાષ્પીભવનથી ઘન પદાર્થને અશુદ્ધ કરે છે. બાષ્પીભવનની અંદર ગાળા પછી કેટલીક અશુદ્ધિ હોય, કારણ કે આપણે જોઈએ ને કે જે સ્ફટિકીકરણ પદ્ધતિ એ સાદી બાષ્પીભવન પદ્ધતિ કરતા ચડી આવી છે. કારણ કે કેટલાક ઘન પદાર્થ એમાં વિઘટન પામે અને જે ખાંડ જેવો જે પદાર્થ છે એમને જે શુષ્કતા સુધી જો ગરમ કરવામાં આવે પાણીમાંથી મીઠો મેળવવા માટે શુદ્ધિકરણ કરવા માટે વપરાય છે. દરિયાનું પાણી છે એના આપણને ખ્યાલ, દરિયા કિનારે પાણી ભરે, પાણી ભરીને બાષ્પીભવન મીઠા સ્વરૂપે મળે પછી એમાં બધી પ્રોસેસ કરે પહોંચે છે. એટલે આ રીતના દરિયાના પાણીમાંથી મળતું મીઠું છે એ સ્ફટિકીકરણ શુદ્ધિકરણ કરવા માટે, ત્યાર પછી ફટકડીના અશુદ્ધ નમૂનામાંથી શુદ્ધ સ્ફટિકો અલગ કરવા માટે. આમ આપણે જોઈએ ને તો મિશ્રણમાં રહેલા કેટલાક ઘટકોનો સ્વભાવ એના આધારે દર્શાવેલી બધી જુદી જુદી જે પદ્ધતિઓમાંથી એક પદ્ધતિ દ્વારા શુદ્ધ પદાર્થ મેળવી શકાય છે. એટલે ત્યાં ટેકનોલોજી દ્વારા અનેક નવી જે અલગીકરણ પદ્ધતિઓ છે એની શોધ થવા માટે છે. હવે આપણે જોઈએ કે શહેરોની અંદર આપણે જોઈએ કે પીવાલાયક પાણી છે એ પાણીને ટાંકીમાં પીવાલાયક પાણી પૂરું પાડવામાં આવે છે. શહેરોમાં આપણને ક્યાં જુદી જુદી પાણીની ટાંકીઓ બતાવી છે અને આ પાણીની ટાંકીઓ દ્વારા એ પાઇપ ઘર ઘર સુધી આવે છે, આપણા ઘરે પાણી પહોંચાડે છે. અલગ અલગ નગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓ છે, આપણી શહેરોની અંદર કે પીવાલાયક જે પાણીની ટાંકીઓ છે એ ટાંકીઓમાંથી પીવાલાયક પાણી પૂરું પાડવામાં આવે છે. પાણીની ટાંકી પુરવઠા માટેનું એક આટલું આપણને આ પુસ્તક આકૃતિમાં પણ એનું આખું દર્શાવ્યું છે. આ પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે કે જે પાણી છે એને અલગ અલગ જે બધા સ્ટેપ છે એ અલગ અલગ એની બધી ટાંકીઓ છે એમાંથી એને અલગ અલગ એક પછી એમાંથી પસાર કરવામાં આવે. ટાંકીઓ છે એટલે શું કરે કે હારણ ટાંકી હોય, પછી ઔષધ પીવાલાયક જે પાણી હોય એને ઔષધ ટાંકી છે, હારણ ટાંકી છે, ત્યાર પછી ગાળણની ટાંકી છે, ત્યાર પછી બેક્ટેરિયાનો નાશ કરવા માટે ક્લોરિનેશન કરવામાં આવે છે, ત્યાર પછી જે પાણી છે એ પાણી પીવાલાયક બને છે અને આપણા ઘર સુધી એ પહોંચે છે. એટલે આવી રીતના પાણી છે શુદ્ધિકરણ કરવા માટે વોટર ફિલ્ટર પ્લાન્ટ છે એ હોય છે અને એમાંથી એ વોટર ફિલ્ટર પ્લાન્ટમાં જે પાણી છે ટાંકીમાં ચડાવવાનું, ટાંકી પછી આપણા ઘર સુધી પહોંચે છે. એટલે એને જુદી જુદી પાણી છે એ પાણી સમજો કે નદી છે, કોઈ કુવાઓ છે કે એમાંથી એને ખેંચવામાં આવે, નદીઓમાંથી કુવા બનાવી દઈએ, અલગ અલગ બધી પ્રોસેસ ટેકનોલોજી હોય અને એમાંથી ઔષધન ટાંકી છે જેની અંદર ઘન પદાર્થો છે એને નીચે બેસાડી જાય. ઔષધન ટાંકી હોય એમાં પાણી સમય સુધી પડ્યો રહે છે. ઘન પદાર્થ બીજું હારણ ટાંકી હોય કે એમાં અવલંબિત અશુદ્ધિઓ છે તળિયે બેસાડવા માટે, ત્યાર પછી ઘાણ ટાંકી હોય એમાં સૂક્ષ્મ રેતીના સ્તરો છે, કાંકરાઓ છે, મોટા કાંકરાઓ છે અને અલગ અલગ સ્તરો ઘાણ ટાંકી, ત્યાર પછી એને અલગ એક ટાંકી જેને પસાર કરે છે એમાંથી ક્લોરિન વાયુ પસાર કરે, ક્લોરિનેશન કરવામાં આવે કે જેના કારણે કે જે રોગકારક બેક્ટેરિયાઓ છે જેનાથી આપણને રોગ થઈ શકે એવા જે બેક્ટેરિયાઓ છે એનો નાશ કરે છે. એટલે એ પાણી છે જંતુ મુક્ત થાય છે એનું ક્લોરિનેશન પ્રક્રિયા દ્વારા એ જંતુ મુક્ત થાય, ત્યાર પછી એ પાણી છે એને આપણા ઘરની અંદર નળ સુધી ઘરની અંદર નળ છે એમાં પહોંચાડવામાં આવે છે. આ રીતના પાણી છે એ પાણીનું સામાન્ય રીતે આપણે જોઈએ તો શુદ્ધિકરણ શુદ્ધિકરણ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભૌતિક અને રાસાયણિક ફેરફાર, ભૌતિક
સામાન્ય રીતે આપણે જોઈએ શુદ્ધ પદાર્થ ની અંદર શુદ્ધ પદાર્થ અને મિશ્રણ એની વચ્ચે નો શું તફાવત છે સમજી ગયા. એક શુદ્ધ પદાર્થ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શુદ્ધ પદાર્થ એટલે એમાં એક જ તત્વ હોય એના બધા પરમાણુ. જ્યારે મિશ્રણ એટલે શું કહે છે કે વૈજ્ઞાનિક રીતે અલગ અલગ પદાર્થ છે ભેગા થયેલા એના જે બધા અણુઓ છે એ અલગ અલગ તત્વોના હોય જેની અંદર એનો રંગ છે આપણે એનો રંગ એનો સખતા એની કઠિનતા સરળતા ઘનતા ગલન બિંદુ ઉત્કલન બિંદુ વગેરેના ભૌતિક ગુણધર્મ. કોઈ પણ પદાર્થ છે એનો સામાન્ય રીતે આપણે જોઈએ એનો ગુણ એટલે સખતા કેટલી છે કઠિનતા, ત્યાર પછી એનો રંગ, ત્યાર પછી એની ઘનતા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. આ જે છે એ એના ભૌતિક સ્વભાવ છે ગુણધર્મો છે. હવે પદાર્થની એક અવસ્થામાંથી બીજી અવસ્થાની અંદર રૂપાંતર સામાન્ય રીતે આપણે જોઈએ તો ભૌતિક ફેરફારની અંદર પદાર્થ છે એની એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં રૂપાંતર આ એનો ભૌતિક ફેરફાર. ભૌતિક ફેરફારની અંદર એ જે પદાર્થ છે એ પદાર્થની સામાન્ય રીતે આપણે જોઈએ તો એના જે સ્વભાવ છે એના રાસાયણિક સ્વભાવ છે અથવા તો પદાર્થની જે સંરચના છે કોઈ પણ પ્રકારનો બદલાવ થતો નથી. જેમ કે બરફ પાણી અને પાણીની બરાબર બરાબર આ દેખાવમાં અલગ અલગ છે છતાં પણ તેમના ભૌતિક ગુણધર્મો અલગ હોવા છતાં તેઓના રાસાયણિક ગુણધર્મો એક સરખા. પાણી પાણીની વરાળ અને બરફ આ ત્રણે તમને આપણે જોઈએ તો પાણીનું સ્વરૂપ છે કે બરફ છે પાણીનું ઘન સ્વરૂપ છે, પાણી છે પાણીનું ફક્ત એનું પ્રવાહી સ્વરૂપ છે, વરાળ છે પાણીનું વાયુ સ્વરૂપ છે. આ ત્રણે ત્રણ છે ને ઘન પ્રવાહી વાયુ છે પાણીના ત્રણે ત્રણ એના સ્વરૂપો છે. છતાં પણ આપણે જોઈએ ને એના બધે ભૌતિક સ્વભાવ અલગ અલગ છે, એક ઘન છે એક પ્રવાહી છે એક વાયુ છે. પાણી બંને પ્રવાહી છે હવે, પરંતુ રાસાયણિક લાક્ષણિકતાઓ આપણે જોઈએ ને બંનેની અલગ અલગ છે. એટલે કે તેઓને વાસ પછી એની જ્વલનશીલતા એકબીજાની કેવી છે એનાથી જુદા પણ. પાણી અને તેલ આપણે જોઈએ રાંધવાનું જે તેલ આપે એ બંને તો કે પ્રવાહી છે એક જ સ્વરૂપ પ્રવાહી સ્વરૂપ, પરંતુ એના જે રાસાયણિક ગુણધર્મ છે એ અલગ છે એટલે કે એની જ્વલનશીલતા છે. ત્યાર પછી એની શ્વાસ છે એ એકબીજાને જુદા પડે. ત્યાર પછી આપણે બીજું જોઈએ ને તો કે આપણે જોઈએ કે તેલ છે ને હવામાં સળગે છે જ્યારે પાણી છે એ સળગતું નથી, એ શું કરે બુજાવે છે. અને તેલના રાસાયણિક ગુણધર્મ છે આ તેલ કે તેને પાણી કરતા એ જુદું પાડે છે. આ તેલ તેલ પોતે સળગે જ્યારે પાણી છે કેવું છે તો કે પાણી આગને બુજાવે એટલે કે આ જે તેલનો સળગવાનો સ્વભાવ છે પાણી કરતા એ શું કરે જુદો પાડે છે. એટલે કે સળગ એક રાસાયણિક ફેરફાર થયો. આ પ્રક્રિયામાં એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરી અને પોતાની રાસાયણિક સંરચના છે એ બદલાવ કરી શકે છે, બદલાવ લાવે અને રાસાયણિક ફેરફાર દ્રવ્ય ના જે રાસાયણિક ગુણધર્મમાં બદલાવ લાવે છે કે જેને કારણે આપણે જોઈએ કે નવો પદાર્થ મેળવી શકે છે અને રાસાયણિક ફેરફાર રાસાયણિક પ્રક્રિયા હોય. એટલે કે રાસાયણિક ફેરફાર થાય તેનું શું થાય તો કે પદાર્થ છે ને એના જે એના પોતાનો જે સ્વભાવ છે એમાં બદલ લાવે, એના રાસાયણિક ગુણધર્મો છે એ પણ એનું બદલાય છે. એટલે કે આ રીતે આપણે જોઈએ કે રાસાયણિક ફેરફાર એ દ્રવ્યના જે રાસાયણિક ગુણધર્મો છે
રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ લાવે છે અને આ રીતે જેના કારણે આપણે બહુ વધારે છે કે મેળવી શકીએ. એટલે કે રાસાયણિક ફેરફાર રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. એટલે આ રીતે ભૌતિક ફેરફાર કેવો છે કે ભૌતિક ફેરફાર ની અંદર આપણે જેમ જોઈએ ને તો કે એ પોતાનો જે મૂળ સ્વભાવ એના અને ગુણધર્મ એના રાસાયણિક ગુણધર્મ એની સંરચના એમાં બદલાવ થતો નથી. જ્યારે રાસાયણિક ફેરફાર ની અંદર શું થાય તો કે એના ગુણધર્મો બદલાઈ જાય છે. જે ગુણધર્મ છે એ બદલાય છે અને આખો એક નવો પદાર્થ આપણને મળે છે રાસાયણિક ફેરફાર. એટલે કે આ રાસાયણિક ફેરફારમાં આખો એક આપણને નવો પદાર્થ મળે એના ગુણધર્મો ને બદલાઈ જાય છે, જ્યારે ભૌતિક ફેરફાર ની અંદર એ બદલાતા નથી. અને રાસાયણિક ફેરફાર છે તેને આપણે રાસાયણિક પ્રક્રિયા પણ કહીએ છીએ અને જેની અંદર મીણબત્તી સળગાવવાની ક્રિયા દરમિયાન ભૌતિક અને રાસાયણિક બંને ફેરફાર આપણને એકબીજા સુધી ઘણી બધી એવી જે બધી પ્રક્રિયાઓ છે કે જેની અંદર રાસાયણિક અને ભૌતિક બધા જે ફેરફારો છે ફેરફારો આપણે. હવે બીજું કે આપણે સામાન્ય રીતે જોઈએ ને કે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર, તો કે ભૌતિક ફેરફાર ની અંદર કેવું છે કે સામાન્ય રીતે આપણે જોઈએ ભૌતિક ફેરફાર માં આપણે પહેલા એના ભૌતિક ગુણધર્મો કે પદાર્થ નું રંગ છે, એની કઠિનતા છે, સખ્તતા છે, ઘનતા છે, કલરની આ જે છે એ વગેરે એના ભૌતિક ગુણધર્મો છે. અને ભૌતિક ગુણધર્મો ની અંદર આપણે જોઈએ એક પદાર્થ એક અવસ્થામાંથી પદાર્થની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર ભૌતિક ફેરફાર છે. કારણ કે એમાં પદાર્થ છે એ પદાર્થની સંરચના અને એના રાસાયણિક ગુણધર્મ છે એમાં બદલાવ થતો નથી. એ જ રીતે આપણે જોયું કે પાણી, બરફ અને પાણીની વરાળ આ ત્રણે ત્રણ છે એ ત્રણે ત્રણ દેખાવમાં અલગ અલગ છે, છતાં પણ એનો જે રાસાયણિક ગુણધર્મ છે એના ભૌતિક ગુણધર્મ અલગ છે. ત્રણે ત્રણ પાણી, પાણીની વરાળ અને બરફ એના દેખાવ અલગ અલગ છે, ભૌતિક ગુણધર્મ અલગ અલગ છે, પરંતુ એના જે રાસાયણિક ગુણધર્મ છે એ કેવા છે એક સરખા છે. ત્યાર પછી આપણે બીજી રીતે હમણાં જોયું કે તેલ અને પાણી બંને તો કે પ્રવાહી છે બંને સરખા છે, પરંતુ એ બંને માંથી એના જે રાસાયણિક ગુણધર્મ છે એ અમને અલગ કરે કે તેલ છે શું કરે તો કે તેલ સળગે છે. તેલ પોતે શું કરે તો કે સળગે છે, હવામાં તેલ સળગે છે. જ્યારે આપણે જોઈએ ને કે પાણી છે શું કરે આગને બુઝાવે, એટલે આના આ જે ગુણધર્મ છે એના કારણે તેલ અને પાણી બંને એકબીજાથી અલગ, એટલે કે તેલ હવામાં સળગે છે જ્યારે પાણી છે શું કરે તો આગ બુઝાવે છે. એટલે કે સામાન્ય રીતે તેલનો આ જે સ્વભાવ છે તેલના સ્વભાવ એટલે પાણી છે એનાથી શું કરે છે અલગ કરે છે, પાણી ધ્યાન શું કરે છે અલગ કરે છે. એટલે કે તેમના રાસાયણિક ગુણધર્મ આ રીતના જુદા છે. આ રીતના સળગવું એ પણ કેવું છે કે રાસાયણિક ફેરફાર છે. પદાર્થ પ્રક્રિયામાં એક પદાર્થ બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરે અને પોતાની રાસાયણિક સંરચના છે એમાં શું કરે બદલાવ લાવે. પદાર્થ એક પદાર્થ એક બીજા પદાર્થ સાથે પ્રક્રિયા કરી અને પોતાની જે રાસાયણિક સંરચના છે એમાં એ બદલાવ કરે છે. રાસાયણિક ફેરફારો દ્રવ્યના રાસાયણિક ગુણધર્મો છે એ બદલાવે છે અને બદલ લાવે છે અને જેના કારણે આપણને નવો પદાર્થ છે એ મેળવી શકીએ. એટલે રાસાયણિક ફેરફાર શું કે પદાર્થ એક પદાર્થ બીજા પદાર્થ સાથે એ પ્રક્રિયા કરે અને પોતાની જે રાસાયણિક બદલાવ એને જે સંરચના છે શું કરે છે ફેરફાર લાવે અને જેના કારણે એની રાસાયણિક સંરચના એમાં બદલાવ લાવે છે. અને એ રાસાયણિક ફેરફારને કારણે દ્રવ્યના જે રાસાયણિક ગુણધર્મો છે એમાં પણ બદલાવ આવે અને જેના કારણે આપણને શું થાય નવો પદાર્થ મળે છે. આ રીતના કે આપણે જે રાસાયણિક ફેરફાર છે એ આપણે શું કહીએ રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. આ રીતે જે રાસાયણિક ફેરફારો છે એને શું કહેવામાં આવે છે સામાન્ય રીતે કે રાસાયણિક પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે આ રીતના આજે આપણે જોયું તો કે ઓક્સિજન
દબાણ છે વધારવામાં આવે, તાપમાન ઘટાડવામાં આવે છે, અને ત્યાર પછી ઠંડુ પાડવામાં આવે છે, એટલે હવા છે પ્રવાહી બને છે, અને જેને વિભાગીય સ્તંભ છે વિભાગીય સ્તંભની અંદર ગરમ કરવામાં આવે છે. એટલે જેના કારણે શું થાય તો કે વિભાગીય સ્તંભની અંદર હવા છે અલગ અલગ ઘટકો છે, તેમના જે ઉત્કળન બિંદુ છે એ ઉત્કળન બિંદુ એ સ્તંભની જુદી જુદી ઊંચાઈ પરથી એ અલગ મેળવવામાં આવે છે. એટલે આ રીતના ઓક્સિજન છે એ ઓક્સિજનને પણ હવામાંથી જે અન્ય વાયુઓ છે એ બધી મેળવી શકાય. દ્રાવણ માંથી જે ઘન પદાર્થ છે એ ઘન શુદ્ધ ઘન પદાર્થ મેળવવા માટે જે સ્ફટિક સ્વરૂપે મેળવવા માટેની જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે, સ્ફટિકીકરણ કહેવામાં આવે છે. જે રાસાયણિક ગુણધર્મ છે એ કેવા રહે છે, સમાન રહે છે. ભૌતિક ફેરફાર રાસાયણિક ગુણધર્મ છે એમાં ફેરફાર થતો નથી. એટલે કે પદાર્થ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ, છતાં પણ એમાં રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ થતો નથી. ત્યારે રાસાયણિક ફેરફાર આપણે જોઈએ તો રાસાયણિક જો ફેરફાર થાય તો પદાર્થનો જે રાસાયણિક ગુણધર્મ છે એ પણ બદલાઈ જાય છે,